કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ પદે ઇકબાલ સૈયદની નિમણૂક કરવામાં આવી હતી. સમાજસેવક એવા ઇકબાલ સૈયદની નિમણૂક ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ અમિતભાઈ શાહ હાજર રહ્યા હતા, તેમજ ભાજપના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. 17 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા કર્ણાવતી મહાનગરમાં લઘુમતી મોરચો બનાવ્યો ત્યારે ઇકબાલ સૈયદે જણાવ્યું હતું કે હું સમગ્ર મુસ્લિમ સમાજ વતી ખાતરી આપું છું કે દરેક મુસ્લિમ વોર્ડમાં બુથ પેજ પ્રમુખની કામગીરી ઝડપથી પૂરી કરીશું. દરેક વોર્ડમાં લઘુમતી મોરચો, મહિલા મોરચો બનાવી ઘરે ઘરે સરકારની યોજનાઓ લાગુ કરીશું. ગુંડા તત્વોની નાબૂદી, મુસ્લિમ સમાજમાં એજ્યુકેશન સ્તરમાં થયેલ વધારો, આર્થિક સદ્ધરતા વિશેની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું. માઇનોરિટી મોરચાના પ્રમુખનો શપથ ગ્રહણ સમયે જુહાપુરા 4 રસ્તાથી ખાનપુરા કાર્યાલય કેન્દ્રીય સરકારની ગાઈડલાઇન મુજબ રોડ શો સાથે ખાનપુર કાર્યાલય પહોંચ્યા. તે સમયે કર્ણાવતી મહાનગર માઇનોરિટી મોરચા માટે ઐતિહાસિક ક્ષણ હતી. પદગ્રહણ સમારંભમાં મહાનગરના પ્રમુખ અમિતભાઈ શાહ, શહેર સહખજાનચી ધર્મેન્દ્ર શાહ, શહેર મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, વેજલપુર ધારાસભ્ય કિશોરભાઈ, પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી ઝૈનુલભાઈ અંસારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.